તો વતન પહોંચી છે વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા. હવે થોડી જ વારમાં પીએમ સાથે ટીમ ઇન્ડિયાની મુલાકાત થવાની છે. દિલ્હીમાં ટીમ ઇન્ડિયાનું દિલદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું. રોહિત બ્રિગેડને વધાવવા માટે ફેન્સમાં પણ જોશ હાઈ જોવા મળી રહ્યો છે. ઢોલ વાગ્યા છે, કેક પણ કાપવામાં આવી છે અને જશ્ન પણ મનાવવામાં આવ્યું છે. વિશ્વ વિજેતાના વધામણાનું આ ટ્રેલર છે, કારણ કે હવે થોડી જ વારમાં આ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા કે જેનું બ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું છે અને આજે આખો દિવસ છે તે ખેલાડીઓ માટે જે તમામ ફેન્સ છે તે મુંબઈ ખાતે પહોંચવાના છે. વર્લ્ડ કપ જીત્યા બાદ બારબાડોસથી ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી છે, પરંતુ પીએમ નિવાસસ્થાને સૌથી પહેલાં ભારતીય ટીમનો સ્વાગત સમારોહ યોજાવાનો છે. પીએમ મોદી સાથે ખેલાડીઓ બ્રેકફાસ્ટ કરવાના છે 12:30 વાગે. ત્યારબાદ ચાર્ટર્ડ ફ્લાઇટથી તેઓ મુંબઈ ખાતે પહોંચવાના છે અને 4 વાગે નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફેન્સ પણ જોડાવાના છે. 5:00 વાગે વાનખેડે સ્ટેડિયમમાં એક સન્માન સમારોહ પણ યોજાવાનો છે. જે ખેલાડીઓ છે, જે કોચ છે અને સપોર્ટ સ્ટાફ, એ તમામ લોકોને ચેરઅપ કરવા માટે આજે ફેન્સ પણ સાથે જોડાશે અને ખેલાડીઓ કોચ સપોર્ટ સ્ટાફને 125 કરોડ રૂપિયાનું જે ઇનામ છે તે પણ અહીંયા આપવામાં આવશે. એટલે કે વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા હવે વતન પહોંચી છે. તો આઉટપુટ હેડ જીગર ફોન લાઈન પર છે. અજીગર, વિશ્વ વિજેતા અને ચેમ્પિયન ટીમ ઇન્ડિયા હવે વતન પરત પહોંચી છે. આજે સૌથી પહેલા દિલ્હી એરપોર્ટ પર આપણે જોયું કે ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું. હવે પીએમના નિવાસસ્થાને બ્રેકફાસ્ટ માટે પણ જશે. આજનો દિવસ એક જશ્નનો દિવસ કહી શકાય જીગર, કારણ કે ટીમ ઇન્ડિયા પાછી આવી છે ત્યારે ફેન્સમાં પણ એટલો જ ઉત્સાહ છે. વૈભવી, બારબાડોસની ધરતી અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ચેમ્પિયન બનનારી ટીમ ઇન્ડિયા આજે ભારતના આંગણે છે અને દિલ્હી એરપોર્ટ પર પહેલા તો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હવે ત્યાંથી એ લોકોની કેક કટિંગ કરીને તમામ ખેલાડીઓ આપણને તસવીરોમાં જોવા મળતા હતા. જે ટીમ ચેમ્પિયન ટીમના ખેલાડી એ વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય, એ તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હાર્દિક પંડ્યા આપણને અહીં દેખાતા હતા, અહીં રવિન્દ્ર જાડેજા હતા, અહીં જે તમામ જે જેટલા પણ ખેલાડીઓ ચેમ્પિયન બનીને જ્યારે અહીં ભારતની ધરતી પર આવ્યા છે એટલે 11 વાગે પીએમના નિવાસસ્થાને તેમની મુલાકાત થશે અને ત્યાં તેમની સાથે તે વાતચીત કરશે. કારણ કે તમામ ખેલાડીઓનું અહીં સ્વાગત કરવામાં આવશે. તમામ ખેલાડીઓ જે રીતે આખા વર્લ્ડ કપમાં પ્રદર્શન કર્યું અને આ શ્રેષ્ઠ પ્રદર્શનના જ્યારે ત્યાં તેમને વધાવવામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ખુશી આખા દેશમાં હોય. અને બીજું કે મુંબઈમાં આજે એક ભવ્ય તેમની એક બસમાં તમામ ખેલાડીઓ નીકળશે અને ચેમ્પિયન એ વતન પરત ફર્યા છે અને ચેમ્પિયનનું સ્વાગત ચોક્કસ દેશ કરે. અને પીએમ આવાસ પર ખેલાડીઓના સ્વાગતની પણ તૈયારીઓ થઈ રહી છે અને પછી મુંબઈમાં એક ભવ્ય રોડ શો યોજાશે. આખી સિઝનમાં તમે જુઓ વૈભવી કે તમામ ખેલાડીઓનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું અને આજે વિક્ટરી પરેડ મુંબઈમાં થશે. ઇન્ડિયાની ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ આજે મુંબઈમાં થશે અને હવે પીએમ નિવાસસ્થાને થોડીક જ વારમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પહોંચશે. પહેલા ટીમ માટે સ્પેશિયલ કેકનું કટિંગ કરવામાં આવી. વિરાટ કોહલીએ કેકને કટ કરી અને જીતનું આ જશ્ન હજુ પણ યથાવત છે, કારણ કે તમામ ખેલાડીઓ આવતા હતા અને એક કેક કટિંગ કરીને આગળ નીકળતા હતા. હવે થોડીક જ વારમાં એ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તેમને ત્યાં પહોંચશે અને તેમનું સ્વાગત કરવામાં આવશે અને અત્યારે પીએમ નિવાસસ્થાને પણ એ તૈયારીઓ થઈ રહી છે. એટલે કે ટીમ ઇન્ડિયાએ જે રીતે પ્રદર્શન કર્યું અને આખી સિઝનમાં તમે જુઓ કે તમામ ખેલાડીઓ જે તમામ જે બેટિંગ ટોપ ઓર્ડર હોય, મિડલ ઓર્ડર હોય કે પછી ઓલરાઉન્ડર પ્રદર્શન કરનારા તમામ ખેલાડી, આ ઉપરાંત બોલર્સનો પણ યોગદાન આખી આ સિઝનમાં ખૂબ મહત્વપૂર્ણ રહ્યું. ખેલાડીઓ એટલા દમદાર રીતે રમ્યા અને આજે ભારતની પાસે ફરી એક વખત એ ટ્રોફી આવી છે અને ચોક્કસ એ ટ્રોફીના જીતની જશ્નની ખુશી તમામ લોકોને હોય, કારણ કે ચેમ્પિયન ટીમ છે અને ચેમ્પિયન ટીમનું અત્યારે ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. 2007માં પહેલી વખત આપણે T20 વર્લ્ડ કપ કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોનીની હતી ત્યારે જીત્યા હતા. 2011માં વર્લ્ડ કપ આપણે જીત્યો, એમાં કેપ્ટનશીપ ધોનીની હતી અને એ વર્લ્ડ કપ આપણે પોતાના નામે કર્યો. 1983માં કપિલ દેવની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી અને 2024માં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની છે. T20નો તાજ પોતાના શિરે જમાવ્યો છે. મરીન ડ્રાઈવ પર થી વાનખેડે સુધી આખી આ ઓપન પરેડ રહેશે અને તેમાં તમામ ખેલાડીઓ અભિવાદન ઝીલશે. તમામ જે ક્રિકેટના પ્રશંસકો છે એ આજે મુંબઈમાં આપણને જોવા મળશે અને સાથે થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થશે. 2000 વર્લ્ડ કપમાં જ્યારે હમણાં અમદાવાદમાં ફાઇનલ મેચ હતી
ત્યારે ખેલાડીઓ જ્યારે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ એ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા અને તેમનું જોશ જુસ્સો વધાર્યો હતો અને કહ્યું હતું કે હાર જીત તો થતી રહેતી હોય છે, પણ એ જ જુસ્સો આજે ફરી એક વખત ટીમ ઇન્ડિયાએ સાબિત કરી બતાવ્યું કે ટીમ ઇન્ડિયામાં દમ છે અને ટીમ પીએમ આવાસ પહોંચવા માટે ટીમ ઇન્ડિયા રવાના થઈ ગઈ છે બસમાં બેસીને, અને સાથે હવે દિલ્હી જે પીએમ આવશે ત્યાં પહોંચશે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એટલે કે આ તસવીરો અત્યારે સીધી દિલ્હીથી, જ્યાં વહેલી સવારે ટીમ ઇન્ડિયા પહોંચી, ત્યારબાદ એ ટીમનું સ્વાગત કરવામાં આવ્યું, કેક કટિંગ તમામ ખેલાડીઓએ કરી, વિરાટ કોહલીએ કેક કાપી, ત્યારબાદ તમામ ખેલાડીઓ અત્યારે બસમાં બેસીને પીએમ આવાસ માટે રવાના થયા છે. થોડીક જ વારમાં તસવીરો આપણને પીએમ હાઉસથી પણ મળશે, જ્યાં ટીમ ઇન્ડિયા પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ ખેલાડીઓ સાથે વન ટુ વન વાતચીત કરશે અને એ આખો અનુભવ એ શેર કરશે કે કેવી રીતે ટીમ ઇન્ડિયાના આખો આ આખી આ જે જર્ની રહી જીતની, એમાં કેવી રીતનું તેમનું આખો જીત રહ્યું. આ ઉપરાંત જે જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. એટલે કે ભારત માટે ખાસ ગૌરવપૂર્ણ વાત એ કે જે રીતે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનીને આવી છે અને ચેમ્પિયન બનીને જ્યારે ભારતમાં આગળ ટીમ ઇન્ડિયા પધારતી હોય ત્યારે સ્વાગત એનું એ જ રીતે થતું હોય અને એ જ રીતે અત્યારે પણ તૈયારીઓ થઈ રહી છે. એટલે કે થોડી વારમાં 11 વાગ્યાનો સમય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તમામ ખેલાડીઓને તેમના નિવાસસ્થાને મળશે, વાતચીત કરશે, તેમની સાથે વાર્તાલાપ કરશે અને આખું એ વન ટુ વન ની ચર્ચા પણ આપણે દર્શકો સુધી વૈભવી પહોંચાડતા રહીશું. બિલકુલ. અને જીગર, આપે એ પણ વાત કરી કે પીએમ નરેન્દ્ર મોદી આજે ખેલાડીઓને મળવાના છે, પણ આપણે એ પણ જોયું છે કે ઓલિમ્પિકના વિજેતાઓ હોય તેમની સાથે પણ, જ્યારે ઓલિમ્પિકમાં જીતીને ભારત દેશ પરત ફરતા હોય તેમની સાથે પણ પીએમ છે તે ચોક્કસપણે વાટાઘાટો કરતા હોય છે. બીજી તરફ 2023માં વર્લ્ડ કપમાં ફાઇનલમાં ભારતની ભલે હાર થઈ, પરંતુ છતાંય પીએમએ એ તમામ ખેલાડીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી સારા પ્રદર્શન માટે, આગળ વધુ મહેનત કરવા માટે વાત કરી. હવે આજે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બનીને ભારતના જે ખેલાડીઓ છે તે ફરી દેશ પરત ફર્યા છે, ત્યારે આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને બ્રેકફાસ્ટ માટે આમંત્રણ આપ્યું અને ત્યારબાદ આજે ખેલાડીઓ જવાના છે. એટલે કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ફિલ્ડ હોય, એ ટેનિસ હોય કે પછી એ ક્રિકેટ હોય, કોઈ પણ હોય, બેડમિન્ટનની એ ફિલ્ડ હોય, પરંતુ હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખેલાડીઓનો જુસ્સો વધારવામાં ક્યારેય નથી પાછળ પડ્યા. આ જેસ્ચર વિશે આપ શું કહેશો? બિલકુલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તમે જુઓ કે ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારવામાં હંમેશાથી ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે અને તમામ ખેલાડી જે વૈભવી ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કેટલાક ખેલાડીઓ આવતા હોય છે જે પોતાની એક જર્નીને જીતની જર્ની તરીકે સાબિત કરી બતાવતા હોય છે અને એ ખેલાડીઓનો જુસ્સા વધારવો, એ ખેલાડીઓનો ઉત્સાહ વધારવો, એમનું જોશ વધારવું એ પ્રધાનમંત્રી, કારણ કે એક લીડરની ભૂમિકા પણ એ જ હોય છે કે એની સાથે જે ટીમ છે અને ટીમનું મોટિવેટ કરવી એ પરે પછી જીતની વાત હોય કે પછી કોઈ સંજોગોમાં હાર મળી હોય. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાથી, તમે ઓલિમ્પિકના જેટલા પણ આપણા ખેલાડીઓ હતા તે મેડલ જીતીને જ્યારે આવ્યા ત્યારે તેમને તેમના નિવાસસ્થાને તેમને હળવા અંદાજમાં મુલાકાત કરી હતી. તમે વર્લ્ડ કપમાં જ્યારે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ત્યારે પ્રધાનમંત્રી ખુદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા, તમે સાથે ખેલાડીઓ સાથે તેમને હળવા અંદાજમાં વાતચીત કરી હતી અને કહ્યું હતું કે ચિંતા કરો નહીં, હાર જીત એક જીવનનો પાર્ટ છે. તમે મિશન ચંદ્ર આપણે ઈસરોની એક તમને તસવીરો યાદ હોય તો ત્યારે પણ તેમણે એ ક્ષણ આપણને યાદ છે કે ત્યારે પણ એ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. અને એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તમને જે રીતે એક લીડર તરીકેની ભૂમિકા એ હંમેશાથી નિભાવતા રહ્યા છે અને પછી કોઈ પણ રમત, ક્રિકેટની રમત હોય, ઓલિમ્પિકમાં આપણી જે ખેલાડીઓને ઉત્સાહ વધારવાનો હોય કે કોઈ પણ રમત હોય, એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશના ખેલાડીઓનો જુસ્સો હંમેશા વધારતા રહ્યા છે અને આજે પણ ફરી એક વખત વૈભવી આપણે તમામ એ તસવીરોના સાક્ષી બનીશું જ્યારે ટીમ ઇન્ડિયા એક બાદ એક ખેલાડીઓ અહીં પહોંચશે અને પોતાનો અનુભવ શેર કરશે, તેમની સાથે વાતચીત કરશે. કારણ કે કોઈ પણ ટીમ માટે એ દેશના પ્રધાનમંત્રી જ્યારે તેમને મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એનો જોશ અને જુસ્સો ખૂબ જ મહત્વપૂર્ણ બની જતો હોય છે અને એનાથી ટીમની જે મનોબળ છે એ પણ બિલ્ડઅપ થતું હોય છે. એટલે કે આ તો ટુર્નામેન્ટની વાત હતી, પણ વ્યક્તિગત રીતે મળવું એ પણ એક વૈભવી ખૂબ મહત્વનું બની જતું હોય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમે હંમેશા જુઓ કે જ્યારે તે દિવસે આપણે મેચ જીત્યા એ દિવસે બીજી કે ત્રીજી મિનિટે તેમણે પોતાનો વિડીયો સંદેશો એ એક્સ પોસ્ટ પર તેમણે શેર કર્યો હતો. એટલે કે પ્રધાનમંત્રી સતત અપડેટ રહેનારા આપણા પ્રધાનમંત્રી છે અને જે રીતે દેશ વિદેશમાં જે રીતે ખેલાડીઓ દેશનું ગૌરવ વધારતા હોય, દેશનો તિરંગો જ્યારે કોઈ ફરકાવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ખેલાડીઓનો ઉત્સાહ વધારે,
તેમને આગળ વધવાની એક તેમને મનોબળ પૂરું પાડે અને તેમણે જે જીતની ટ્રોફી લઈને આવ્યા છે એને વધાવે. એટલે એક આ